नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सवसाहु। प्रश्न नंबर 301, गृहित मिथ्यात्वना केटला प्रकार छे, कया कया स्पष्ट करो। गृहित मिथ्यात्वना पांच प्रकार छे, एकांत मिथ्यात्व, विपरीत मिथ्यात्व, संशय मिथ्यात्व, अज्ञान मिथ्यात्व अने विनय मिथ्यात्व। એમાં ત્રણ પ્રકારના ગૃહિત મિથ્યાત્વ પર આપણી ચર્ચા થઈ છે, એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ અને સંશય મિથ્યાત્વ। આજે ચોથા પ્રકારના મિથ્યાત્વ પર ચર્ચા કરીએ છીએ, અજ્ઞાન મિથ્યાત્વ। અજ્ઞાન મિથ્યાત્વ ને જેટલું સ્થૂળ રૂપે આપણે સમજીએ છીએ એટલું સ્થૂળ સ્વરૂપ નથી। सूक्ष्म दृष्टि विचार करशु तो ये बात नो अहसास थे कि स्थूल दृष्टि जे जीवो ए अज्ञान मिथ्यात्व ने पोषे छे एनाथी अनंत गणु अज्ञान मिथ्यात्व जैन कुल में जन्मेलो जैन मिथ्या दृष्टि पोषे छे। ये केवी रीते ये आमा समझवानो। अज्ञान मिथ्यात्व में कहे छे कि ज्या हित अहित नो કાંઈ પણ વિવેક ન હોય કે કાંઈ પણ પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે। જેમ કે પશુ વધમાં અથવા પાપમાં ધર્મ માનવો, આ અજ્ઞાન મિથ્યાત્વ। હિતાહિતનો વિવેક નથી કે આ કાર્ય કરવાથી મારું શું હિત છે અને અહિત છે એનો વિચાર આવતો નથી। ને બીજું કે કુળ પરંપરામાં જે ક્રિયાઓ ચાલે છે એ ક્રિયાઓ કરવામાં જ એટલો આસક્ત છે, એટલે તો આને કૃતિ મિથ્યાત્વ કીધું। આના પહેલાના ભાવમાં આવું કરતો નહોતો અને આ ભાવમાં કોઈ એવા પરિવારમાં જન્મ થયો કે ત્યાં હવે એ પરંપરાથી એ ક્રિયાઓ કરે છે। જ્યારે અહીંયા એક ખાસ કહ્યું કે પશુ વધમાં, તો જો પશુનો વધ કરવો એ તો હિંસા છે, એ પાપ છે। પાપ કરવું એ તો પાપ છે જ, પણ પાપમાં ધર્મ માનવો એનાથી મોટું પાપ છે। હિંસા તો જાણે અજાણે કોઈનાથી પણ થાય, ભલે જાણી જોઈને ભાવલિંગી મુનિથી વિહાર કરતી હિંસા નથી થતી, પણ અજાણે તો ત્યાં પણ હિંસા થાય છે। સૂક્ષ્મ દ્રષ્ટિએ એ ઇરિયા સમિતિ પૂર્વક ચાલે તો પણ પગમાં આવીને જીવ મરે છે, તો એ હિંસા તો ત્યાં પણ થાય છે। હિંસાને રોકવી સંભવ નથી જ્યાં સુધી આ અજ્ઞાન દશા છે, પરિપૂર્ણ દશાની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી હિંસા તો થશે, પણ એ હિંસામાં ધર્મ ન માને એ બહુ મહત્વનું છે। હવે આ વાત જ્યારે કીધી કે પશુ વધ જીવની હિંસા કરે અને પછી એમાં ધર્મ માને, તો હિંસા તો હિંસા છે, એમાં ધર્મ માનો એ મોટી હિંસા, એનું નામ ગૃહિત મિથ્યાત્વ। એવો તો કોઈ ધર્મ હશે કે જે ધર્મ પ્રાણીઓના વધમાં ધર્મ માને, કે મુસ્લિમ માં અત્યારે માને છે કે બકરાનો વધ કરવો આ હિંસા છે, અને એ હિંસામાં પાછો ધર્મ માનવો આ અજ્ઞાન મિથ્યાત્વ નામનું મિથ્યાત્વ છે। એવી રીતે બકરાના વધમાં કે બીજા ગાયના વધમાં કે પશુના વધમાં, બળદના વધમાં, એવા ગરોળીના વધમાં,
કાચિંડાના વધમાં આવા આવા સૂક્ષ્મ કે એમાં પણ એમણે ક્યાંક ને ક્યાંક ધર્મ માનેલો છે. કાચિંડાને પણ એવી રીતે મુસ્લિમ જો દેખે તો મારી નાખશે, અને મારી નાખવામાં એક ધર્મ માનશે કે આમે એક ધર્મ કર્યો. મોહમ્મદ ને મારવા માટે એમના વિરોધીઓ પાછળ પડ્યા. જ્યારે વિરોધીઓ પાછળ પડ્યા ત્યારે મોહમ્મદ ભાગ્યા, અને ભાગ્યા ભાગ્યા એટલા દૂર ગયા કે આગળ ગયા પછી ઘણા રસ્તા ફાટતા હતા, અને એકય રસ્તા ઉપર ખબર ન પડી કે કયા રસ્તે ગયા છે. અને ત્યાં કોઈ નહોતું પણ એક કાચિંડો હતો. ખાલી એટલું પૂછ્યું કે શું આ રસ્તે ગયા છે? કાચિંડાની ડોક તો હલતી જોઈ આમ, અને ખરેખર એ જ રસ્તે ગયા હતા, અને એમને મારી નાખ્યા. ત્યારથી કે કાચિંડાએ હા પાડી તો હવા અમારા ગુરુ મળ્યા. હવે એ કાચિંડાને મારો જેના નિમિત્તે અમારા ગુરુ મળ્યા છે. ત્યારથી કાચિંડાને છોડતા નથી. કહેવાનો અર્થ છે કે નાની નાની એવી વાતમાં કથાઓ બનાવીને આજે હિંસા થાય છે. આ હિંસા તો આપણને એમ લાગે કેવું કહેવાય, એ બધાની એક એકની છે. પછી મારે બધાની સ્ટોરી નથી કહેવાની, તમારા સમજાવો ને, એ એક એકની આખી સ્ટોરી છે બધી. પણ વાત એ છે કે આપણે એમાં રસ નથી લેવો, આપણે તો આપણી વાતમાં રસ લો. તમે તમે તમારી વાતમાં રસ લો કે આવું કરે એને ધર્મ પચે. આ ધર્મ છે? આ ધર્મ છે? આ ધર્મ તો નથી, હિંસા છે. હવે આવી હિંસા તો કોઈ કરતું નથી. પંડિતજી કાચિંડો તો ખબર પડી, કાચિંડા ને શું કે તમારો તમે ખબર પડી ગઈ. અને એના કારણે તમે જો ખાસ તમે જોજો, એ લોકો જે તાજિયા બનાવે ને મોહરમ ના તાજિયા, ચાર ઉપર ઘુમ્મટ વાળું હોય, એ તાજિયામાં એક બારી જેવું હોય ને, એક એક બારી ઉપર એવી રીતે કાગળ નો કાચિંડો ઊંધો લટકાવેલો હોય એ બારી ઉપર, અને અંદર એક જીવતો, અને અંદર એક સાચો હોય, બહાર બધા કાગળ ના હોય, અંદર એક સાચો હોય, આવું બધું હોય. એવા જવાન જરૂરી નથી. પણ વાત મૂળ એ છે, મૂળ વાત એ છે કે હિંસા ના ભાવ થાય છે, ને જીવની હિંસા થાય, ને એમાં પાછો ધર્મ માનવો આ અજ્ઞાન નામનું મિથ્યાત્વ છે. હવે કે આ તો આપણે તો આ હિંસા અને એમાં પાછો ધર્મ માનવું, હવે આ જ વાત ને લેવી કે જ્યાં સૂક્ષ્મ કેટલા અનંત જીવોની હિંસા થતી હોય, એવા ફૂલોમાં જેવા જીવો મળતા હોય ને એને ભગવાનની પૂજા માટે વાપરવા, આ હિંસા તો થઈ રહી છે કે નહીં? અને એ ફૂલથી પૂજા કરી પાછો ધર્મ માનવો કે અમે ધર્મ કરી આવ્યા, આ એના જેવું અજ્ઞાન મિથ્યાત્વ છે. અજ્ઞાન મિથ્યાત્વનો જે ભેદ છે, ફૂલ તો જે લાઈફ છે એ તો વનસ્પતિકાની ટ્રી જે પ્લાન્ટ છે એની અંદર છે, ફૂલ તો સેપરેટ છે, એમાં ક્યાં લાઈફ છે? એવું નથી, એવું નથી. આપણું આ મૂળ શરીર છે ને, આમાં જીવ છે, પણ અહીંથી આટલો માંસનો ટુકડો નીચે પડી ગયો તો પછી એમાં જીવ નથી? એ માંસના ટુકડામાં બીજા કેટલાય જીવ છે. માંસનો ટુકડો ભલે આ શરીર થી અલગ થયો, આ જીવ તો અહીંયા જ રહ્યો, પણ બીજા એમાં જીવો તો હતા કે નહીં? સૂક્ષ્મ એ પણ વનસ્પતિ કાયક ના જ હોય, એ વનસ્પતિ કાયક ના જ હોય, પણ એ અલગ પ્રકારના જીવો હોય, અલગ જીવો હોય.
પણ વાત એ છે કે જે હિંસા જે આપણને પ્રત્યક્ષ ખબર પડે છે અને એમાં આવા તર્ક આપવા કે એ જીવ પણ પાછો એ મેળા તર્ક આટા આવી છે બકરાનો વધ છે ને તર્ક આટલો કે અલ્લાહ પાસે મોકલ્યો એને વાળા જીવ નું સ્વરૂપ સમજ્યું હોય કે આ એનું ધ્યેય છે ને ધ્યેય ની પ્રાપ્તિ છે તો આનંદ કેટલો આવે આપણે તો એટલું નથી સમજ્યા કે મહાવીર ભગવાન નો મોક્ષ ગૌતમ સ્વામી ને રડતા બતાવ્યા અંતર છઠ્ઠા સાતમા ગુણસ્થા ને અંતર મુહૂર્તે જોતા હોય છે એવા ભાવલિંગી કે મુનિ એ કેવી રીતે ગણધર હતા જેને એક વખત પણ ભગવાન ના 30 વર્ષના રોજના 2 કલાક 24 મિનિટ ગુણ્યા 3 કરીને 7 કલાક 12 મિનિટના પ્રવચન માંથી 1 મિનિટ નું પ્રવચન જેમણે છોડ્યું નતું વાત એ છે પણ એ કે જે હિંસા જે છે એ હિંસામાં ધર્મ માનવો આ અજ્ઞાન નિષ્ઠાત્વ છે હિંસા તો અજ્ઞાન નિષ્ઠાત્વ નથી હિંસા તો મુનિઓથી પણ થાય અને હિંસામાં ધર્મ મુમુક્ષુ વડે પણ ન થાય ધર્મ માનવાનું જે મુમુક્ષુ થયો એ હિંસામાં ધર્મ ન માને કારણ કે ગૃહિત વિચાર તો છૂટ્યું હોય ને તો જ મુમુક્ષુ કહેવાય એટલે મુનિને હિંસા હોય અને મુમુક્ષુને હિંસામાં ધર્મ બુદ્ધિ ન હોય ધર્મ વાળી માન્યતા ન હોય આ વાતમાં પણ એટલું રહસ્ય નથી હવે જે રહસ્ય છે એ હવે તમે સમજો અજ્ઞાન નિષ્ઠા ફૂલની હિંસા થઈ બકરાની હિંસા થઈ કે કાચિંડાની હિંસા થઈ કે કોઈ પ્રાણીની હિંસા થઈ ગાયની બળદની કોઈની એ તો પર જીવની હિંસા થઈ રાગાદી ભાવની ઉત્પત્તિ થવી એ જ હિંસા છે રાગાદી ભાવની ઉત્પત્તિ થવી એ હિંસા છે અને એમાં ધર્મ માન્યો આ હિંસામાં ભગવાનની ભક્તિનો રાગનો ભાવ થયો એ રાગનો ભાવ જે વિકલ્પ છે જે હિંસા છે અને એ ભાવમાં ધર્મ માન્યો કે ઓ આજે તો બહુ ધર્મના ભાવ આવ્યા છે તમારાથી ધર્મ સિવાયના બીજા કોઈ ભાવ નથી ધર્મ ધર્મ ને ધર્મ એ જે રાગરૂપ અધર્મના ભાવમાં એ હિંસારૂપ ભાવમાં ધર્મ બુદ્ધિ સ્થાપી આ સૂક્ષ્મ રૂપે અજ્ઞાન નિષ્ઠાત્વ છે એ હિંસા ભગવાનની ભક્તિનો ભાવ એ હિંસા અને એ તો મુનિઓને પણ હોય પણ એમાં ધર્મ બુદ્ધિ મુમુક્ષુને પણ ન હોય કે આ ધર્મ છે હજી આનાથી સૂક્ષ્મ છે એ તો પર પરમાત્માની ભક્તિના ભાવરૂપ રાગરૂપ વિકલ્પ હતો જે હિંસા છે જે સમયે ભાવલિંગી મુનિને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ જે ક્ષણે થઈ એના આગલા ક્ષણે એ વિકલ્પ છે કે હું જ્ઞાયક છું નિર્વિકલ્પના આગલા સમયે પહેલા હું જ્ઞાયક છું એ વિકલ્પ છે હું જ્ઞાયક છું એ જે વિકલ્પ છે એ વિકલ્પ પણ આત્માનો ઘાત છે ને એ હિંસા છે હું જ્ઞાયક છું એ વિકલ્પ એ આત્માનો ઘાત છે ને એમાં ધર્મ માન્યો આનું નામ અજ્ઞાન મિથ્યાત્વ નામનું ગૃહિત મિથ્યાત્વ છે હું જ્ઞાયક છું એ એકત્વ કરવાની ના નથી પણ હું જ્ઞાયક છું એવો જે વિકલ્પ છે નિર્વિકલ્પ એને એકત્વ કરો નિર્વિકલ્પ થાય એટલે એકત્વ છૂટી જાય ખરું એકત્વ તો નિર્વિકલ્પ અનુભૂતિ પહેલા થતું જ નથી કારણ કે નિર્વિકલ્પ અનુભૂતિમાં જે વિકલ્પનું આવરણ આટલું આવતું હતું પહેલા કે જેમાં જ્ઞાયકનું પ્રત્યક્ષ દર્શન થતું નતું અને માન લીધું કે મારું એ તો આંધળી શ્રદ્ધા થઈ હું જ્ઞાયક એવી સમજાની વાત
નિર્વિકલ્પ અનુભૂતિના પેલા વિકલ્પો છે અને વિકલ્પોનું જે આવરણ છે એ વિકલ્પોના આવરણમાં ન્યાયક તો દેખાતો નથી અને અંદરમાં માને છે કે હું ન્યાયક છું તો આ પડદા પડદો આડો છે માન લીધું હું આંધળો છું હું આ ન્યાયક છું એ આંધળી શ્રદ્ધા થઈ એ જયારે વિકલ્પ ઘટી ગયો પડદો અને નિર્વિકલ્પ થઈને જયારે ન્યાયકનું પ્રત્યક્ષ દર્શન થયું અને ત્યારે જે એકત્વ થયું કે આ હું એનું નામ આ એકત્વ છે એના વગર તો આ સ્થિતિ સુધી પહોંચ્યો હતો માનવાનું નથી વિકલ્પો થાય એને ધર્મ ન માને સમજાની વાત ધર્મ મુમુક્ષ જીવ થયા વગર તો આત્માર્થી મુમુક્ષ થયા વગર આત્મજ્ઞાની થશે કેવી રીતે પણ આત્માર્થી થયા પેલા આત્મજ્ઞાની નથી થતો પણ આત્માર્થી થાય ત્યારે એમાં સુખ બુદ્ધિ એની એવી ન હોય બસ સુખ બુદ્ધિ એવી ન હોય કે જેના કારણે એને એમ ન લાગે કે જો આજે આ રાગરૂપ વિકલ્પ નથી તો મારું અસ્તિત્વ કેવી રીતે હું ન્યાયક હું ન્યાયક હું ન્યાયક જે વિકલ્પ ચાલે છે એ વિકલ્પ તો હોય જ તે વિકલ્પ એ વિકલ્પ હોય જ તે પણ એ વિકલ્પ જયારે આવે ત્યારે એટલી જાગૃતિ છે કે આ ધર્મ નથી માન્યતામાં એ કે ધર્મ નથી માન્યતામાં એ છે કે વિકલ્પ એ ધર્મ નથી ધર્મ માને તો અજ્ઞાન મિથ્યા તો પોષાય અને ધર્મ ન માને તો પણ હજી વિકલ્પ હિંસા તો થઈ જ છે એટલે બે વાત છે પેલા તો હિંસામાં ધર્મ માનવાનું છૂટે અને પછી હિંસા છૂટે ત્યારે નિર્વિકલ્પ થયો ત્યારે ખરી અહિંસા પ્રગટી અહિંસા પરમો ધર્મ એ પરમા મહાવીર ભગવાનનો જે સિદ્ધાંત છે એ અહિંસાનો આ અર્થ છે કે નિર્વિકલ્પ અનુભૂતિ એ જ પરમ ધર્મ છે જ્યાં સુધી વિકલ્પથી કારણ કે પેલો તો જેવો બકરા ઉપર માર્યો ને બકરાનો વધ થયો કાચિંડાને પથ્થર માર્યો ને કાચિંડાનો વધ થયો અહીંયા અનાદિ અનંત ધ્રુવ તારારૂપ જે પ્રવાહ છે એમાં આ હું ન્યાયક હું ન્યાયક હું ન્યાયક એવો એક એક સમયમાં જે વિકલ્પ ઉત્પન્ન થયો વ્યય થયો ઉત્પન્ન થયો વ્યય થયો આ જે પોતાના ત્રિકાળીપણામાં જે ખંડ પડ્યો એ ખંડ પડ્યો એ જ નિજ આત્માનો ઘાત થઈ ગયો પેલા તો બીજાના શરીરનો ઘાત હતો આ નિજ આત્માનો ઘાત છે પરના શરીરનો ઘાતમાં આપણે કેટલું જોર આપીએ છીએ કે ના 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 આ મુસ્લિમ બકરાના શરીરને કાપી નાખે પણ અહીંયા બકરાનું શરીર તો નહીં આ તો પોતાનું અને એ શરીર નહીં આત્મા અને એ પણ વિકલ્પો એક એક સમયના નવા 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 એક વિકલ્પ થયો એટલે અનાદિ અનંત જે ધ્રુવ જ્ઞાન ધારારૂપ જે એક પ્રવાહ ચાલતો હતો એમાં એક ખંડ પડ્યો હું જ્ઞાયક હું જાણનાર હું દેખનાર તો આ તો જ્ઞાન તો એક ધારારૂપ પ્રવર્તતું હતું પણ એક જ્ઞાનમાં આ ભેદ માન્યો આ ભેદ કર્યો આ ભેદ કર્યો આ ભેદ કર્યો એક એક સમયે એને વિકલ્પ કરીને એ ધ્રુવ ધારારૂપ જ્ઞાનમાં ભેદ કર્યો એટલે તો એને વિકલ્પ કીધો એટલે તો એને પોતાના આત્માનો ઘાત કીધો વિકલ્પ ને ઘાત માને તો થયો શું માન્યતામાં એ જ હોય કે આ જે વિકલ્પનો ઘાત થયો છે એ વિકલ્પનો ઘાત થયો એટલું તમે માન્યું ને વિકલ્પોથી પોતાનો ઘાત થયો આ વિકલ્પ માત્ર ઘાતક છે એટલો જે સ્વીકાર થયો એનો મતલબ એ કે તમે ઘાતકને ધર્મ ક્યાં માન્યો પછી એને ઘાતક માન્યો ને ધર્મ ક્યાં માન્યો પણ જે સંતુષ્ટ થઈને બેસી ગયો સંતુષ્ટ થઈને બેસી ગયો એટલે એટલે જ આ તમને કીધું કે ગઈકાલે આખો દિવસ એવી જે સાધના થઈ એવી સાધના આજ સુધી નથી થઈ તમને થઈ હશે કે નહીં થઈ મને ખબર નથી પણ મારે તો નથી થઈ આજ સુધી નથી થઈ અને અત્યારે જે થઈ રહી છે એવી આજ પેલા ક્યારેય નથી થઈ કારણ કે ટાઈમ આવે ત્યારે જ થાય ને તો એના પેલા થાય કેવી રીતે પણ મારો કહેવાનો અર્થ એ છે કે જયારે વળતા પાછા આવ્યા ત્યારે તમે જે કીધું ને કે મારા સાથે જયારે બોલો આજ આજ કે આનંદ કે જયમાં કીધું કે ભાઈ આજના આનંદની જય આનંદ તો આ વિકલ્પો વાળો આનંદ હતો અને વિકલ્પો વાળા આનંદ
ने आनंद मानवो आ अधर्म आ अज्ञान मिथ्या तो आज के आनंद की चाहिए अज्ञान मिथ्या तो विकल्प विकल्प मात्र विकल्प हो विकल्प तो हो तमने सांभळवाना विकल्प छे मने कहेवाना विकल्प छे विकल्प तो हो मुनि ने लखवाना विकल्प छे शिष्यों ने वाँचवाना विकल्प छे विकल्प तो हो पण आ विकल्प नु नाम धर्म एवी मान्यता न हो विकल्प ने धर्म न माने स्वाध्याय पांच प्रकार स्वाध्याय भेद गया व्यवहार स्वाध्याय वाचना पूछना निश्चय स्वाध्याय तो अनुभूति व्यवहार भेद रूप है निश्चय अभेद है विकल्प तो भेद थी खरे व्यवहार कशु मानवा धर्म तो मानवा आ स्वाध्याय करो धर्म करो आ धर्म तो आओ आओ स्वाध्याय जे वाँच्यो ने लख्यो ने भण्या ने भणाव्यो ने शीख्या ने शीखाव्यो ने आवो तो अनंत वार कर्यो तो आ स्वाध्याय छे ने आ शू छे स्वाध्याय आ तमा आ धर्म नथी धर्म नथी स्वाध्याय ए धर्म नथी हवे सांभळो धर्म ना केटला लक्षण छे दस धर्म ना लक्षण केटला छे दस एमानु सातमु लक्षण क्यू उत्तम त्याग उत्तम त्याग सॉरी उत्तम तप उत्तम तप से सातमु लक्षण से उत्तम तप ना कितना भेद से बार एमानु दसमो भेद शू से स्वाध्याय तो धर्म ना लक्षण दस अने एमा एक स्वाध्याय तो आ धर्म तो थयो के नहीं लक्षण अने आ तो धर्म नथी एम कहो छो તો એ હું પૂછું છું હવે સાંભળો વાત એ છે વાત એ છે સમજવા જેવી વાત છે કે આ જે સ્વાધ્યાય જે કરી રહ્યા છે આ સ્વાધ્યાય જે કરી રહ્યા છો આ સ્વાધ્યાય એ ધર્મ નથી આ સ્વાધ્યાય ધર્મ નથી કારણ કે એટલા માટે કારણ કે ધર્મના લક્ષણ બતાવ્યા છે ને એ કયો તપ તપની આગળ કયો શબ્દ લગાડ્યો છે ઉત્તમ ઉત્તમ એટલે શું બસ જો સમ્યક દર્શન સહિત તમે આ વાંચતા હો તો ધર્મનું લક્ષણ છે કારણ કે ઉત્તમ ઉત્તમ તપનો ભેદ છે એ સમ્યક દ્રષ્ટિને હોય સમ્યક દ્રષ્ટિ માટે છે આ જે ધર્મ છે એ સમ્યક દ્રષ્ટિ માટે ઉત્તમ લખે છે સમ્યક દર્શન સાથે લખ્યું અને સમ્યક સમ્યક દ્રષ્ટિને પણ ધર્મ કીધો એ દસ સ્વાધ્યાય નામનો એ વ્યવહાર એ પણ વ્યવહાર નિશ્ચયથી તો ધર્મ શું શુદ્ધ પરિણતિ રૂપ જે વિકરાગ ભાવ જે પ્રગટ્યો બસ આ જ ધર્મ શુદ્ધ પરિણતિ રૂપ વિકરાગ ભાવ અનુભવ વગર પરિણતિ શુદ્ધ થઈ કેવી રીતે આ તો સહજ પછી તમે એક એક વાત પૂછવાની જરૂર ન પડવી જોઈએ આટલું તો સમજાઈ જવું જોઈએ આટલા વર્ષોથી સાંભળ્યું એટલે શુદ્ધ પરિણતિ કોઈ પાગલને તો હોતી નથી શુદ્ધ પરિણતિ તો અનુભૂતિ થયા પછી જ પ્રગટ થાય હે કે પ્રગટ થઈ તમને સાથે આ ભાવમાં હા આ ભાવમાં થશે નહીં થાય તો નહીં થાય તો ત્યારની વાત ત્યારે નહીં નહીં થાય તો પણ ક્યાંય પ્રગટ છે પાછી એક પર્યાયમાં પછી ખેંચાણા અત્યારે નહીં થાય તો થશે ત્યારે થશે પાછા ત્યાં ગયા ને જ્યાં થશે ત્યારે થશે નહીં થાય ન્યાયક તો હાજર છે એ ન્યાયક હાજર છે એવી જે જાગૃતિ એના પર પર આ પરિણતિ શુદ્ધ થઈ સત્તા સ્વરૂપ જે આ સત્તા સ્વરૂપ કાલે જે એક વાર નહીં 50 વાર કીધું સત્તા સ્વરૂપ સત્તા સ્વરૂપ આ ધર્મ બધાને પ્રગટ નથી થતો અને બધાને સમજાતો નથી પ્રગટ તો પછી કે ભગવાનની ભક્તિનો ભાવ જિંદગીમાં ક્યારે આવ્યો નહીં અને મરતી વખતે એક વાર ભગવાનની ભક્તિનો ભાવ આવ્યો કોઈ મિત્રએ કીધું ચાલ મારી સાથે અને એ ભગવાનની ભક્તિ કરીને એટલો ઉલ્લાસમાં હતો
એમાં તે ગુરુજી એ કહી દીધું કે આમાં ધર્મ માનવો તે વિદ્યાત્મ નામનું પાપ છે. હવે એને સ્વીકાર કરે એ લુઢાના ચણા ચાવવા જેવું કામ છે. અને ખરેખર તો આત્મજ્ઞાની જ આ ગૃહિત મિથ્યાત્વ છૂટ્યું હોય છે. અગૃહિત તો જ્ઞાની છે. એનું કારણ છે કે વિકલ્પ એ ધર્મ નથી. એ કોને ખબર પડે જેને ધર્મ શું છે એ અનુભવ્યું હોય. નિર્વિકલ્પ ને અનુભવ્યું હોય એને જ ખબર પડે કે આ વિકલ્પ એ ધર્મ નથી. જેને હંસને જોયો હોય એ જ જાણી શકે કે આ બગલો છે. બાકી જેને હંસને જાણ્યો નથી એને તો બગલો જ તે હંસ છે. અને એ માની પણ લે કે આ બગલો બગલો છે, પણ એ બગલો બગલો છે એ વાત એને ક્યાંથી ખબર નહીં પડે જ્યાં સુધી હંસને નહીં દેખે. વિકલ્પ નું આવરણ એક આડું આવે અને એકત્વ થઈ જાય એવું એકત્વ એ મિથ્યાત્વ સહિતનું છે, એ વિકલ્પ છે. અને વિકલ્પ નું આવરણ હટ્યું દુનિયામાં હજી ભલે થતું હોય તો થાય. પેલાના જમાનામાં થતું હતું, દેખ્યું ન હોય પણ પોતાપણું થઈ ગયું, દેખ્યું ન હોય પણ પોતાપણું થઈ ગયું. છોકરી જોવા માટે છોકરો ક્યાં જતો? મા બાપ જતા, એ જ નક્કી કરી આવતા. છોકરાએ તો જોયું ન હોય, લગ્નના મંડપમાં મળે ત્યારે તે માથે ઓઢેલું હોય, હજી તો ત્યાં સુધી ન હોય કે લગ્ન થઈ ગયા પછી જ મોઢું જોવાનું. આવા કેટલાય લગ્ન થયા, પેલા તો લગ્ન થયા પછી મોઢું જોયું. એક તો કેટલાક આ મારી પણ જોયું નથી. આ અનુભૂતિ એવી રીતે નહીં થાય કે હું ક્યારેક અને જોયો નથી. આ તો પેલા નિર્વિકલ્પ, આ વિકલ્પ નું આવરણ હટે એ નિર્વિકલ્પ અનુભૂતિમાં એને જાણે ત્યારે શ્રદ્ધા એ કહે છે કે આ હું. અતિન્દ્રિય આનંદ જયારે હટે છે, વિકલ્પ નું આવરણ જયારે હટે, કારણ કે એ આવરણની વચ્ચે જે આ હું, આ હું એ જે હું પણ જે સાબિત થયું હતું એ જ્ઞાયકમાં નહીં એ વિકલ્પમાં થયું. કારણ કે આડો તો વિકલ્પ હતો, જે દેખાયું એમાં એને એકત્વ કર્યું. આડું આ પડતો તો જે દેખાય આમાં જ એકત્વ કરશે ને આ હું. જયારે આ હટશે ને પાછળ જે છે એ દેખાય તો કે છે કે આ હું. અજ્ઞાની વિકલ્પ જે ઉત્તમ થાય ને હું જ્ઞાયક, હું જ્ઞાયક એમાં જ એકત્વ કરે. હા બસ મને ભાવ આવે એમાં સંતુષ્ટ થઈ જાય છે. એટલા માટે અસલી જે નિત્ય જ્ઞાયક એમાં એકત્વ નથી થતું, નિત્યની અનુભૂતિ નથી થતી. એ ક્ષણિકમાંથી છૂટ્યો, ઘર પુત્ર પત્ની પરિવારના ક્ષણિકમાંથી તો છૂટ્યો, પણ વિજ્ઞાયક તે હું એવો જે વિકલ્પ ને એ જે ક્ષણિક એમાં પાછો ભીન ફસાઈ ગયો. એટલા માટે પરિભ્રમણ અટક્યું નહીં, ચાલુ ચાલુ રહ્યું. એ પણ એક ક્ષણિકમાં અટક્યો છે. આખા દિવસમાં ન્યાયક ન્યાયક ની ધૂન લાગે તમને. અત્યારે એક જ ઉપાય છે, એક જ ઉપાય છે માંગીલાલજી, કે તમે ઘરના ખૂણામાં બેસીને દેખલા સાધના કરવા જાઓ. નહીં થાય સત્સંગ 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 પોતે એનો અનુભવ કરજો. આજે આખો દિવસ તમે જોજો શું થાય તમારે. આ આખો દિવસ કાલે શું થયું આજે શું થાય તમે પોતે ભેદ પાડજો. સીધી વાત છે. અત્યારે આ જીવની પર્યાયની સ્થિતિ એવી છે કે આપણે સાધર્મીના યોગમાં રહીને જેટલો થાય એટલો સત્સંગને સ્વાધ્યાય કરી એના વગર બેડો પાર નથી. પરિપૂર્ણ છું, ન્યાયક છું, પણ અત્યારે હું તમને કહું તમે કોશિશ કરો. તમે અત્યારે સાહસ કરીને થોડુંક અહીંયા ઘરે બેઠા તમને આવા અહીંયા મુંબઈ જેવા શહેરમાં આ વાત સાંભળવા મળતી હોય. એટલે મેં ગઈકાલે તમને કીધું ને, પણ અત્યારે તમે કીધું કે મારાથી હું ટ્રાય કરીશ નહીં, પણ અવાય નવાય નહીં આવવાનું જ છે, આવવાનું જ છે, નહીં આવવાની વાત જ નહીં કરવાની. 1000 કિલોમીટર તમારા માટે ભાવ કરીને અહીંયા સુધી આવું તમે કહો અવાય તો આવી તો શું છે? તો પછી આવવાનો મતલબ જ નથી મારે. એવો તમને અંદરમાં એવો ભાવ, આ તો મારે બોલવું, તમને હોવું જોઈએ, મારા બોલવાથી નહીં તમને આ મારે કેવું પડે એ શોભે નહીં, પણ આ તમને એવું લાગે કે અરે 7 વાગે જો ક્લાસ લાવે 5 મિનિટ પહેલા હું પહોંચી જાઉં અને હું ખુરશી ગોઠવું, સર મારી ખુરશી ન ગોઠવું.
એક વાર એવું કેમ નથી લાગતું? એ તો લાગે છે, એ લાગવું ને પેલો 5 કરોડ એક જગ્યાએ થી આવવાના છે, 7 વાગે બોલાવ્યા છે, એ લાગવું બે બાપરણ છે. ઓપરેશન કરાવું તો કરાવી નાખજો. અને 5 કરોડ નો ખર્ચો છે, 5 કરોડ છે નહીં પણ 5 કરોડ મલક પાસે ભેગા કરીને કરાવી નાખશું. સવાલ છે જિંદગી નો, આ એક જીવન નો સવાલ નથી, અનંત અનંત જીવન નો સવાલ છે. આ તમારી અંદર જયારે આ સ્પર્શી જશે ને આ વાક્ય, જયારે અનંત 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 જીવન નો સવાલ છે એ વાક્ય જયારે સ્પર્શે ત્યારે તમને ખબર પડશે કે હા, અમને હવે લાગ્યું આની મનમાં આવી. આ સ્પર્શ્યું નથી, આ સ્પર્શ્યું નથી. ગઈકાલે અમે વાત કરી અનિત્યતા, અનિત્યતા ને અનિત્યતા લાગે. તમે જે પણ કામ કરી રહ્યા છો એ કામ તમને નવા ન લાગે. સેમ સ્ટોરી, સેમ સ્ટોરી. કેટલી વાર આવું કર્યું, કેટલી વાર આવું કર્યું છે, કેટલી વાર આવું કર્યું, કેટલી વાર આવું કર્યું છે. ધનવાન થવાના સપના જોયા, ધનવાન થઈ ગયા, ધન આવી ગયું, મળ્યું કઈ નહીં. હું એટલે જાતિ સ્મરણ જ્ઞાનનું જૈન ધર્મમાં એટલે મહત્વ છે કે પૂરો ભવને જો તમે જાણો એનું શું મહત્વ. હું કૂતરામાં હતો, બિલાડામાં હતો, રાજા હતો, શેઠ હતો કે સ્વર્ગનો દેવ હતો, અમારે જાણીને લાભ શું છે? લાભ એ છે કે આ પૂર્વને ઉદભવને મેં જયારે જાણ્યા કે ગયા ભાવમાં હું આ દેશમાં હતો, હું અહીંયા હતો, અહીંયા હતો, એ મારા જ્ઞાનમાં જણાયું તો તરત જ મને અહેસાસ થયો કે અરે ત્યાં પણ ખાલી હાથે જ તે દેહ જોયો, અરે કઈ ન મળ્યું, આ અસારતા દેખાણી. તો હવે જે આ સપના જોઈ રહ્યો છું, આ પૂર્વનું જાતિ સ્મરણ જો છે તો એના બળ પર અત્યારે હવે દોડ અટકી જાય છે, હવે કઈ નહીં મળે. કારણ કે આ ઇતિહાસ ગવા છે, કઈ નથી મળ્યું. એટલે આ છે ઉપયોગ તો એ કે આ હવે સેમ સ્ટોરી ન થાય, એટલે જ એવા જીવન થાય છે, એવા જીવન થાય છે. કહેવામાં જે ગાડી દે ને એને કહેવા દેવી પણ શું કરવું, પોતા માટે કામ છે, ઇમ્પ્લિમેન્ટ પોતામાં થવું. એ તો કોઈને પણ મારો કહેવાનો મેં સદુપયોગ કીધો, જાતિ સ્મરણ જ્ઞાન નો સદુપયોગ. સદુપયોગ યાદ આવવું એ બહુ મોટી વાત નથી, પણ એ યાદ અત્યારે પણ માનો કે તમને યાદ આવ્યું કે તમારા દીકરાની બહુ તમારી સાથે બહુ ખરાબ વર્તન ગઈકાલે કર્યું હતું, પણ તેમ છતાં તમે અત્યારે જોડાણ કરો છો પાછા, એ આશા એ કે ના હવે નહીં કરે, એ થઈ ગયું થઈ ગયું, હવે નહીં કરે. આશા એટલી ઊંધી ઊંધી પડેલી જ છે કે હવે તો નહીં કરાય, આજનો દિવસ તો સારો જશે, આજે એવું કરશે પણ કાલે પાછી એ જ આશા ઊભી થશે, નહીં હવે તો નહીં કરે. આ રોજ એકનું એક જ કામ કર્યું છે, આશાના બળ પર અનુભવને ભૂલી ગયા છીએ. આશાનો મતલબ એ છે કે ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનમાં તમે જીવ્યા, એ વર્તમાનમાં જે જીવે ને કે આ મારા દીકરાની વહુ છે, આ વર્તમાનમાં જીવે, એ ભૂતકાળમાં વહુ બની હતી, વર્તમાનમાં નથી બની. હવે એ વહુ જ ભૂલાઈ જાય કે આ વહુ છે, એ તમે કહ્યું કે વર્તમાનમાં જીવ્યા, હવે બસ મારે કઈ યાદ નથી કરું, મારે એની સાથે જે બોલવા ચાલવાનું છે તો ભૂલાઈ જાય. હજી અંદરમાં તો વર્તમાનમાં ભૂલી છે કે અમારી વહુ છે, એ વહુ વર્તમાનમાં થોડી થઈ છે, એ ભૂતકાળમાં થઈ છે તો ભૂલી જાય. બધો ભૂતકાળ ભૂલો તો બધું ભૂલો, પછી વહુ ની ભૂલ ને નહીં, વહુ નહીં ભૂલો, એને કહેવાય ભૂલ્યા. નથી થતું, એ નથી થતું. હજી આટલું આપણે કહી દઈએ કે મારો વ્યાજ ના ભાવ બધા સાથે ભૂલી જાઓ, પણ એટલો વિકલ્પ રહી છે કે મેં આની સાથે ના વ્યાજ ના ભાવ ભૂલી ગયો, આની સાથે
એ વિકલ્પ તો રહે છે. સ્પેશિયલ પર્સન હજી બની જ રહ્યો છે કે મારે જો મારા આમની સાથે કઈ નથી થયું, પણ આમની સાથે થયું હતું પણ મને હવે કઈ નથી, પણ આમની સાથે હવે કઈ નથી, હું ભૂલી ગયો, હું ભૂલી ગયો. એ ભૂલી ગયા પણ શું ભૂલી ગયો એ પણ ખબર છે, એટલે બધું જ યાદ છે. ભૂલ્યો કઈ નથી, કઈ નથી ભૂલ્યો, કઈ નથી. મારા 5-5 લાખ લઈ ગયો હતો પણ હું ભૂલી ગયો, પણ એ ભૂલી ગયો પણ 5-25 લાખ યાદ છે ને, ભૂલ્યો યાદ છે. પાપડ ભૂલી ગયો, હું પાપડ ભૂલ્યો, પાપડ ભૂલી ગયા જેવું છે, પણ પાપડ ભૂલી ગયો, પણ પાપડ તો યાદ આવ્યો જ ને, પાછો ભૂલી ગયા પાપડ. શું કે ઘરે ખાય ખાતા છે સૌથી વધારે વિચાર તમે રોમાન દુઃખ છે કે નહીં યાદ રાખવામાં દુઃખ નથી. એ કારણે એક દ્રષ્ટાંત આપ્યું હતું, એ દ્રષ્ટાંત એક હોસ્પિટલ નું દ્રષ્ટાંત આપ્યું હતું. એક ભાઈ જે હતા એની કઈ કેટલા 50 વર્ષની કઈક ઉંમર હતી, અને એમને યાદ આવ્યું કે એક હોસ્ટેલમાં હું રહેતો તો એ માર્ગ પરથી નીકળ્યા, હોસ્ટેલ એમણે જોઈ લીધું. અરે હું અહીંયા 30 વર્ષ પહેલા આવ્યા તો લાઈને જાઉ, અને ત્યાં જઈને જોયું તો છોકરા રમતા હતા ગ્રાઉન્ડમાં જોયું, એ જ 30 વર્ષ પહેલા જેમ ચાલુ કે સેમ સ્ટોરી. હજી એનું એ જ હાલત જો આવ્યા બધે એમ. હજી રૂમમાં ગયા તો રૂમનો દરવાજો ખડખડાવ્યો, એક છોકરો હતો, એ છોકરાએ દરવાજો ખોલ્યો નહીં, આમ ખોલ્યો તો ગભરાતા ખોલ્યો, એટલે કે સેમ સ્ટોરી. આવી રીતે અમે આવું બધું કરતા હતા, સેમ સ્ટોરી. કબાટ હતો, કબાટ ને આમ ખોલ્યો એને, કબાટમાં છોકરી લીધી, છુપાડી દીધી, સંતાડી દીધી, એટલે કે સેમ સ્ટોરી. 30 વર્ષ પહેલા આજે આ જ કર્યું. ક્યાં કોણ છે એ છોકરાએ કીધું, માફ કરજો આ તમારી બેન છે. હા કે સેમ સ્ટોરી, તમે આ જ કરતા હતા કે મારી બેન છે એમ કહીને. કહેવાનો અર્થ એ કે બધું જ એક એનું એક છે, બદલાનું કઈ નથી. ભૂતકાળમાં આ જ કર્યું હતું, આ જ કર્યું હતું. એક કોઈક બિરલા ને સમજાશે, એ બિરલા તમે છો માંગીલાલજી, તમે છો, નહીં તો તમે અહીંયા ન બેઠા હોત, તમે નહીં તો અહીંયા ન બેઠા હોત, આ શબ્દ કાનમાં ન પડતા હોત, આ શબ્દ કાનમાં ન પડતા હોત તમને, આ સિદ્ધ ક્ષેત્રો, અતિશય ક્ષેત્રો, પહાડ એને મળતા કીધા કાલે અમે. કેવળી ભગવાનના શરીરના ઢગલા ત્યાં ક્યાં પડ્યા રહી ગયા છે અને મોક્ષે ગયા છે, મરદા ઉપર પગ મૂકીને આવીને ધર્મ માનીએ છે. ધર્મ તો એનું નામ છે કે મરદા અહીંયા રહી ગયા, પહાડ અહીંયા રહી ગયા, અને આત્મા સિદ્ધશિલા પર બિરાજમાન થયો. આવું ભેદ જ્ઞાન જયારે થાય, પહાડ અને ઉપર, નીચે ને ઉપરનું, ત્યારે ધર્મ છે એમ કહેવાય. ભેદ જ્ઞાન વિના ધર્મ નથી. આ તો બસ નવાનું ચડીને ઉતરી ગયા, ધર્મ, આનું નામ નથી, તોય કરવાના ભાવ આવે છે, મલક આખો કરે છે, એટલે મારે કરવું છે, મલક કરે છે. અને એમાં પાછું મલક કરે છે એટલો જ ભાવ નથી, એમાં એવો વ્યક્તિ ખાસ કરે છે કે જેની મજાથી હું પોતે ઇમ્પ્રેસ છું. પાછો લોકો મલકમાં તો માંસ ખાનારા પણ કેટલાય છે, બધામાં ક્યાં આપણને થાય છે કે બીજા કરે એટલે મારે કરવું છે. ખરેખર તો આપણે એ જ કરીએ છીએ જે આપણે અંદરથી કરવું છે, આપણે કરવું છે, આપણે પોસાય છે, આપણને પોસાય છે. તો પછી બોલવાનું ન હોત કે મેં કેટલી 99 કરી, 98 કરી, 97 કરી, તો પછી નથી કરી. બીજાને ખબર પડે તો કરવી છે. એટલે તો આપણને ભીડ ગમે છે, એકાંત નથી ગમતો, કારણ કે ભીડ વાળાની સામે બતાવી શકીએ. એકાંતમાં પામેલો હોય તો બતાવવું કોને, બતાવવું કોઈને નહીં, તો લાગે કેમ કે હું મોટો. એટલા માટે અજ્ઞાની ક્યારેય એકલો રહેવાનું પસંદ નથી કરતો, અને મોટાઈ મળે તો કોની પાસેથી મળે? પછી મોટાઈ જોતી છે ને, એકલો રહે તો પોતે જ એકલો થઈ ગયો. કોની સામે મોટો અને કોની સામે નાનો, એટલે આ ટોળું ગમે છે, એકાંત નથી ગમતો. અને પાવલિંગી મુનિ અંતરમાં અનુભવે છે, એ અનુભવને બતાવવામાં જે બતાવવા માટે બહાર આવે તો પાછા હજી વિકલ્પ થાય છે. સુખમાંથી પાછા દુઃખમાં જ ગયા છે,
જેથી કરીને એકાંતમાં રહી શકે છે, કારણ કે આનંદના ઘૂંટડા પિતા એ બહાર આવે શા માટે, બીજાને કહેવા માટે મને. જયારે તમને શાંતિભાઈ એમ કે તમે ઘરે એકલા તો પાપડ ખાઈ જતા હશો, તમારો જવાબ શું હોવો જોઈએ? એક વાત હંમેશા યાદ રાખી લો કે દરેકે દરેક દુનિયાના પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે તમારા આન્સર જરૂરી નથી. ત્યારે તો મૂંગાઈ રહી શકતા હતા. અને ખરેખર તો મોઢેથી તો કેટલાય મૂંગા રહી જાય, કોઈ કમેન્ટ કરે તો વિકલ્પો થી મૂંગા રહી શકતા હતા અંદર, વિકલ્પો. તેથી મારે છું, તેથી મારે છું, આ થઈ શકતું તું અંદર માં. આ ક્રોધ ને જ વ્યક્ત કર્યો છે, બીજા શબ્દોમાં આ ક્રોધ ને વ્યક્ત કર્યો આ ભાષા વાપરીને. ઠીક છે, તમે જોયું હશે, તમારે બોલવું હોય બોલો, વાંધો નહીં, ચલો જે કેવું હોય કહો, હું સાંભળવા તૈયાર છું. આ એક ક્રોધ ને અધર્વે પ્રગટ કર્યો છે. ક્ષમા તો એનું નામ છે કે એ શબ્દકાળમાં ન પડે આ જ્ઞાન ની અનુભૂતિ થાય કે આ જ્ઞાન તો વ્યક્ત છે, જ્ઞાન સમજાણી વાત. આ પ્રેક્ટિકલ છે, આ બધા માટે છે, બધા માટે. તમારા વિશે કઈ પણ કોમેન્ટ થતી હોય તો એનો જવાબ આપવો તમારે જરૂરી નથી. આપણે એમ જ માનતા હોય છે કે દરેકે દરેક સવાલના જવાબ તો આપવા જ પડે, નહીં તો કેમ ચાલે? મૂર્ખ છે, કઈ ખબર નથી પડતી, દોષિત છે. બીજા સમજે કે હવે પછી આપણે એ જોવાનું કે બીજા શું સમજે છે, પોતાની સમજણ કઈ કામની નથી. ન કરી કોઈ ઉપર દોષ લીધો, ચોરી ન કરી કોઈ રીતે ચોરી કરી શુભ રહ્યા તો પછી સાબિત કરી લેશે કે ચોરી કરી છે એટલે શુભ છે. તમારી દશા કઈ છે એ વાત છે, તમે કોની સાથે છો, ક્યાં છો. મેં એમ કીધું કે બધા સવાલના જવાબ નથી આપવાના, એમ નહીં દરેકે દરેક સવાલના જવાબ નથી આપવાના. જરૂર પડી તો બોલવાનું આવ્યું તો બોલો, પણ ત્યારે પણ તમારી અંતર તો એ જાગૃતિ રહેવી જોઈએ કે આ બોલનાર છે હું નહીં પાછો, નહીં તો કે જો જવાબ તો આપી દીધો ને. હા, જાણનાર છે હું, બોલનાર છે આ મોઢું, એ પૂતગલ, એ જડ, એ અનિત્ય, અને હું ભગવાન આત્મા નિત્ય. આ જે બોલાઈ ગયું એ બોલાઈ ગયું, એ તો ગયું ભૂતકાળની અવસ્થા, પાસ બની ગયું. જેમ દ્રૌપદીએ આંચલાના છોકરા હજરા હોય એ કીધું હતું મહાભારત સર્જાયું, એટલે આ બોલવું એ તો બહુ ખતરનાક છે. ત્યારે ઘેર બી છે ને અમૃત બી છે, બરાબર છે. બોલે ના બોલવી છે, ન બોલેવા નવ ગુણ, કહેવત તો બે છે. એટલે આ અનેકાંત સ્વરૂપ છે. જો બોલવાની વાત જ ન હોત તો દિવ્ય ધ્વનિ ન હોત, ગુરુનો ઉપદેશ ન હોત, અને મૂંગા રહેવાની વાત ન હોત તો અનુભૂતિ ન હોત. આ બે છે, એટલે મૌન તો થતો ને વિકલ્પોથી. જો મૌન હે વેહી મુનિ હે, 36મું પ્રકરણ છે, વાંચ્યો જ્ઞાન થી ન્યાય તકમાં. એ તો કીધું ને, જો મૌન હે વેહી મુનિ હે, વિકલ્પો નું મૌન. અહીંયા વાત છે અંદર, બહાર ની તો વાત જ નથી, કારણ કે બહાર માં તો કઈ થતું જ નથી, એ બધું થાય છે અંદર. ખરે દરેક સમયે મારા નાયક સ્વરૂપ ની જાગૃતિ, એટલે તમારી આવી પરીક્ષા લેવાતી રહેશે.
આનો જવાબ આપવો જરૂરી નતો, પણ આપણને એવું જ લાગે છે કે દરેકે દરેક સ્ટેટમેન્ટ, આટલા માટે હું વારંવાર બોલું છું કે તમે હું બોલું ત્યારે તમે ક્યારેક ન પણ બોલો એવી પણ એક આદત પાડો કે દરેકે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. એમ અંતર આ નિખાલસતા તે અનુભૂતિમાં બહુ ખતરનાક બાધક બને છે, બહુ બાધક બને છે. કારણ કે આ નિખાલસતા, આ ભાવુકતા એ જે છે ને, જેવું અંદર જેવું બહાર કહી દે છે, જેવું અંદર એવું બહાર કહી દે છે, પણ એ બહાર કહી દે છે એમાં પાછો એવો સદગુણ બનાવી ગયો છે ત્યારે, જો કેવું જેવું અંદર એવું બહાર, પણ અંદર જે છે એવું બહાર આવે છે, પણ અંદર નો જે કચરો એ જ બહાર કેમ જડ મૂળથી નીકળે એની વાત કરો ને. મારા અંદર ગાળ દેવાનો ભાવ, મેં ગાધી દીધી, જેવું અંદર જેવું બહાર કઈ દીધું, પાછું ગાળ દેવાનો ભાવ ને ગાધી દીધી, જેવું અંદર જેવું બહાર આવી ગયું. આ કઈ જ્ઞાની પણ થોડું છે. હવે તો કચરો તો અંદર નો નીકળે અને બહાર ગાળ નીકળતી પણ બંધ થાય એ પુરુષાર્થ કરવાનો છે, નહીં કે જેવું અંદર હોય એવું બહાર બોલી દેવું. નહીં તો પછી ઉત્તમ આર્ય ધર્મમાં કે મનમાં હોય એવું વચનમાં બોલજો, વચનમાં એવું કાયામાં કરજો, પણ એવું નહીં કીધું. મનમાં હોય એવું મનમાં જ રાખજો, અને વચનમાં આવે તો કાયામાં ન જ કરતા, અજ્ઞાની હો તો, અને જ્ઞાની હો તો મન વચન કાયા એક રૂપ રાખજો. જ્ઞાની માટે અલગ કીધું, જ્ઞાની માટે અલગ કીધું. મન મેં હોય તો વચન ઉચ્ચરીએ, વચન હોય તો તનસો કરીએ, મનમાં હોય એવું વચનમાં બોલો, વચનમાં એનું કાયા બોલો. સરળતા એનું નામ છે. અજ્ઞાની માટે એમ નહીં કીધું, કોઈ પરિસ્થિતિ પ્રત્યે ખરાબ ભાવ મનમાં હોય તો વચન ઉચ્ચરીએ, વચનમાં બોલી દો પછી, અને વચનમાં આવે એવું કાયામાં કરવાનું તો કાયામાં કરો, એનું નામ સરળતા ખોટું છે. જેના મન વિકૃત છે એને તો આ વાત કીધી, મનમાં હોય તો મનમાં રખીએ, વચન આ જાય તો તનસો ન કરીએ, કદાચિત બોલવામાં આવી જાય તો કાયામાં તો ન જ કરતા. મન તો કેટલા ગંદા છે, પરસ્ત્રી પ્રત્યેના ખરાબ ભાવ મનમાં તો કેટલાને નહીં આવતા હોય એ ગણવા બહુ મુશ્કેલ છે. આવતા એવા નહીં. હવે એવું જો વચનમાં બોલે એવું કાયામાં કરે તો શું થાય આ પૃથ્વી પર. એટલે એ કીધું કે સરળતાની પરિભાષા તમે સમજો, કે ખાલી ખાલી મન વચન કાયા એક રૂપ એનું નામ સરળતા નથી. જ્ઞાનીની સરળતા એ છે ને, અજ્ઞાનીની સરળતા આ છે. એકાંત નહીં, અનેકાંત જોઈએ. તો ભગવાનની પૂજા ભક્તિના જે રાગના ભાવ આવ્યા, એ રાગના ભાવ પૂર્વે અનંતવાર આવી ચૂક્યા, રાગના ભાવ અનંતવાર આવી ચૂક્યા, અને ભગવાનની ભક્તિના ભાવ આવ્યા, પૂજા કરવાના ભાવ આવ્યા, સ્વર્ગના એના ફળમાં સ્વર્ગ પણ મળ્યું, પણ ભટકી ભટકી પાછો અહીંયા નો અહીંયા જ છે, અને સેમ સ્ટોરી હજી પાછો એ જ માર્ગ પર જાય છે એવું લાગે, બેમાં લાગે. ગજપંથા પર, તીર્થક્ષેત્ર પર, પહાડની ટોચ પર થી જયારે આખા નાસિકને જોયું, આ આખું જગત ક્ષણિક છે, આ જગત આખું ક્ષણિક છે, ને આત્મા એક નિત્ય છે, આત્માનો અનુભવ બસ એકમાત્ર નિત્ય છે, તો એમાં એક વાત ખાસ મેં કહી કે આ જે આખું જગત ક્ષણિક છે, આ જે નાસી છે ને, આ બધા બિલ્ડિંગ બધું દેખાય છે, આ જગત આખું ક્ષણિક છે, અને એ જગતનું સ્વરૂપ જયારે આમ આંગળી ચીંધીને બતાવતો હતો ત્યારે આંગળી ફરતા 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 ત્યાં ભગવાનની પ્રતિમા પણ હતી, ત્યાં પણ ગઈ. આ પણ અનિત્ય છે, ક્ષણિક છે, કારણ કે પર છે, હું નથી. એને જગતમાં રાખ્યા ભગવાનને પણ, આ જગત આખું ક્ષણિક છે. કોઈ એ નગરમાં ને બિલ્ડિંગ ને મકાનમાં લીન થયો, ને કોઈ પરમાત્મામાં લીન થયો, થયો ક્ષણિકમાં લીન. જગત આખું ક્ષણિક છે, આત્મા એક નિત્ય છે, એ પોતે, એમાં બે નથી આવતા, એમાં એક જ આવે. એવી જ્યાં સુધીમાં સમજ ન થાય, સમજ ન આવે, ત્યાં સુધી આ અજ્ઞાન મિથ્યાત્વ છૂટતું નથી. કુળ પરંપરાગત
જે હિંસાદી કાર્યોમાં ધર્મરૂપ માન્યતા હોય તેને જ સત્ય માનવી. આ પણ કુળ પરંપરામાં ચાલતું હતું. તમારો જન્મ જૈન કુળમાં થયો અને બાપ દાદા એવી રીતે ફૂલ ચડાવતા હતા, દીપકથી આરતી ઉતારતા હતા, ધૂપ સળગાવતા હતા, આ બધું જે જે પણ પૂજાની દેખ કરતા હતા, જેમાં હિંસા થતી હતી એ જ કર્યું, એ જ કામ કર્યું. પોતાનો વિચાર એમાં જોડ્યો નહીં, વિચાર નહીં જોડ્યો. જેના દર્શન કરવા માટે જઈએ છે ત્યારે એક પળ માટે પણ એવો વિચાર નહીં આવ્યો કે હું જેના દર્શન કરું છું એ તો હું જ છું, તો આ દર્શન છે ના આવે, દર્શનનું મહત્વ પછી શું રહ્યું? જેના દર્શન કરું છું એ હું અહીંયા વિદ્યમાન છું, હું સાક્ષાત અહીંયા છું, ત્યારે આ વિકલ્પ નો ભાવ છૂટે છે. દર્શન ના ભક્તિ ના વિકલ્પ કેમ છૂટે? જયારે એ જાણ્યું કે આ જ હું છું ત્યારે દર્શન થયું, સમ્યક દર્શન થઈ ગયું. દેવ દર્શન ને સમ્યક દર્શન એક વાર તો આવે, આગળ પેલા જવાની વાત તમે હંમેશા કરો છો, આવે પછી જાય પણ કરું, પણ આ પણ જાય જાય અસંખ્ય વાર જતું રહે, એક વાર નહીં અસંખ્ય વાર જાય, અસંખ્ય વાર પ્રગટે, પણ એ બધું એ સહજ જે થશે થશે. તમારો ઘણો ભાવ છે કે તમે મને તમારે ત્યાં બોલાવવા માંગો છો અને સતત જાય પછી કહો કે તમે જશો પાછા, અરે એ તો જાય તો જાય, એક વાર ભાવથી આજે આવે બસ, આવે જાય આવે જાય, જે થવાનું છે થશે. હમણાં શું સાહેબ બધાને એવું લાગે હા ગયો એટલે મને થયેલું છે, પૂર્ણ ક્યાંક થયેલું છે, અત્યારે જતું રહ્યું, તો હવે લાગે છે કે પાછું થશે મને. લગભગ મોટા ભાગના લોકોને એમ છે કે હા પૂર્વે કેમ કે એમ થયું, ખબર અનુભવ્યું હોય તો પછી ખબર તો ખબર હોય ને, હા સ્વાદ રહી જાય ના રહી ના રહી અનુભૂતિ ના રહી. બટાટામાં એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરતો નિગોદનો જીવ એને અનુભૂતિની કઈ સ્વાદની ખબર છે? અનુભૂતિ થઈ ગયા પછી એ નિગોદમાં 18 વાર જન્મ મરણ કરતો હોય તો, અને 11માં ગુણસ્થાને પહોંચેલા ભાવલિંગી મુનિ નિગોદમાં જાય છે, અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી. મારો કહેવાનો અર્થ એ છે પરિણામોની વિચિત્રતા આવી છે, નિગોદમાં આવી જાય છે, પણ એના લક્ષણ અલગ હોય છે, કઈક વિપરીત હોય છે. અંદરમાં સંસ્કારનું જે બીજ, આ બધું એક સરખું છે, જે દર્પણ અહીંયા છે, દર્પણ અહીંયા છે, અહીંયા ધૂળ લાગેલી છે, એવી ધૂળ લાગી ગઈ છે, એવી ધૂળ લાગી ગઈ છે, તે ધૂળ જ છે, અને આ દર્પણ ઉપર બિલકુલ સિમેન્ટ ચોંટાડી દીધી છે, બિલકુલ જામી ગયું છે, બે ઢંકાયેલા તો બે છે, ખાલી આમ જ કરવાની જરૂર છે, થોડું કપડું ફેરવી દીધું, અને આમાં બહુ મોટી માથાકૂટ છે. ધના લઈ ગયો પેલા આરસમાં કઈ દાગ પડ્યો એટલે સીધું પોલિશ કરાવ્યા વગર છૂટકો નહીં, અને જો વીટરી ફાઈડ હોય સીધું બધા ફૂટ ઉમાર દીધું, પતી ગયું, સાફ થઈ ગયું, 25 વર્ષે પણ બંધ વીટરી ફાઈડ માર પડે જેવું છે, એટલે માર્બલ પર મારો કઈ પણ ડાર્ક પડ્યો હોય, તેલ નો ડાર્ક પડ્યો હોય તો અંદર શું થાય છે, તો ક્યારેક માર્બલ ખરાબ થાય પછી તમે પોતું મારો તો પણ જાય નહીં, એને ત્યારે તમારે મશીન ફેરવીને તમે પોલિશ કરાવો પછી બધું કઈ મોટી લાંબી પ્રોસેસ છે, પણ ટાઇલ તો એ વિતરી થાય, એના ઉપર માનો કે તમે ગમે એટલું તેલ ઢોળાઈ ગયું હોય
તમારે પતી ગયું, પૂરું થઈ ગયું, સાક્ષી ગયું. આ એના જેવું છે એ નિગોડીઓ જેવી બે છે જે અગિયારમાં ગુણસ્તરે પહોંચે નહીં છે, પણ એ જે મોહનું આવરણ એના ઉપર લાગ્યું છે એ આવરણ આવા આમ કરતા છે. પ્રત્યક્ષ દર્શન બે ને નથી, બે ઢંકાયું છે, બે માં ફરક છે. એવું લાગે કે પૂર્વે તો કયો ચલો કેટલી વાર થઈ ગઈ, પૂર્વે કેટલી વાર થઈ ગઈ, થઈ ગયું હોય એને કહે કે પૂર્વે થઈ ગયું તો મને ખબર પડી ગઈ છે, પણ જતું ગયું. જેને પૂર્વે થઈ ગયું પૂર્વનું ગયા ભાવનું, ગયા ભાવનું એ ખબર પડી ગઈ કે થઈ ગયું છે, તો ગયા ભાવમાં જે ભોગવેલું હતું એ નહીં દેખાયું કે આંખમાં કઈ નતું આવ્યું. પછી ત્યારથી પૂર્વનું તો આ ભાવમાં આટલો દોડું છું શું કામ, પૂર્વનું પેલું દેખાણું તો આ કેમ નહીં દેખાણું. પૂર્વમાં નિત્યનો અનુભવ એને ખબર પડતી હોય તો પૂર્વમાં થયેલા જે ક્ષણિક ભોગોથી કઈ નતું મળ્યું એ કેમ નથી દેખાતું અત્યારે. એને વિષયને પોષવા હોય એ ખોટા કારણો ભલે કરે તો કરે, આ સ્વરૂપ તો અપૂર્વ છે, પૂર્વે ક્યારેય ન થયું તેવું છે, અનુભવાયું નથી. નહીં તો કુંદકુંદાચાર્ય આ લખે શા માટે, સાંભળવામાં આવ્યું નથી, પરિચયમાં આવ્યું નથી, અનુભવમાં આવ્યું નથી, આવું લખે શા માટે. હિંમત વાળાનું કામ છે. કાળલબ્ધિ પાકે એને થાય, યોગ્યતા પાકે તો થાય, યોગ્યતા તમારી યોગ્યતા પાકી. મુંબઈ સેન્ટ્રલ ઉપર સ્ટેશન પર ઉતરું છું, પોલીસ વાળા ચેકિંગ કરતા હોય છે, મારું ચેકિંગ કરવામાં ચેકિંગ કર્યું, થેલામાંથી મરણ કારણ પુસ્તક નીકળ્યું, એ પોલીસ વાળાએ વાંચ્યું, પેલું પણ આમ અંદર ખોલ્યું, ખોલ્યું તો અંદર લખેલું હતું વફાદાર કોણ, દેહ યા કુત્તા. એને ઇન્ટરેસ્ટ પડ્યો, મને ક્યાં રાખો, મેં કહું રાખો, એ બીજા હોય તો લેતા આવજો, આવતી બીજી વખતે આતંકવાદ મેં અનેકાંતવાદ આપી દીધું. એ વાંચ્યું, બહુ ગમ્યું કે હજી પણ ક્યારેક નવા છપાય તો આપજો, આ જ્ઞાન થઈ ન્યાય તક છપાઈ ગયું છે, ત્રણ વખત થી ફરું છું, એ ભાઈ મળતા જ નથી, યોગ્યતા નથી તેની, યોગ્યતા હતી તો ચેકિંગ કરતા કરતા મળી ગયું, તો વાંચવા માંડ્યા. શું કર્યું એટલે કઈ ક્યાંથી યોગ્યતા પકાડી, આ સહજ હોય છે. આના ઉપરથી એ વાત બતાવે છે કે આમાં કરવા કરવા કરવાનો કરતાપણાનો સ્વભાવ જ મારો નથી, બધું સહજ છે, એનો સ્વીકાર થયો આનાથી. સમજાવી વાત, તમે બીજાનું તો નહીં પોતાનું કઈ કરતો નથી, આનો જયારે સ્વીકાર થયો ત્યારે તમે અકર્તા થયા, કારણ કે અકર્તા સ્વભાવિક ન્યાયકનો સ્વીકાર થયો. જે કઈ કરનાર નથી, જે કઈ રૂપે કોઈ રૂપે પરિણમનાર નથી, કેવો કોની કોની કેવી હોનહારને યોગ્યતા પાકે તમે જો. અને વિકલ્પ મને નતો કે મારે એને આપવાનું છે, અને અત્યારે ત્રણ વર્ષથી મને વિકલ્પ છે કે મારે આપવાનું છે, પણ એ નથી આવતું ચેકિંગ માટે, કોઈ બીજા હોય છે. અનહોની નહીં હોની હોતી કાહે હોત અધીરા રે, કાહે હોત અધીરા રે. સંસારમાં કોઈ વસ્તુ અનહોની નથી, અધીરી હોને જ છે. અચાનક નથી કઈ, અચાનક કઈ નથી, અચાનક કઈ નથી. આજે મારે બહુ દૂર જવાનું છે, વરસાદ જેવું કદાચ ગાડીમાં ટેક્સીમાં જવું પડે, અત્યારે તો લાગતું નથી આવશે, વરસાદ આવશે લાગે અત્યારે, પણ અચાનક આવી જાય તો સમ્યક દ્રષ્ટિ કે જગતમાં અચાનક કોઈ વરસાદ આવતો નથી એની યોગ્યતા અનંત કાળની નક્કી હતી, અચાનક ક્યાં છે મોન રહ્યા, મૌન રહ્યા, હવે આટલી શરૂઆત કરી અચાનક કઈ થતું નથી, અચાનક કઈ થતું નથી. સ્વાદન બહુ એમની જ પરીક્ષાઓ થાય છે અમારી, તો થતી ખબર નથી પડતી કે અંદર શું છે.
એ યોગ્યતા તમારી નથી, બાકી કે પરીક્ષા તમારી થાય, એ યોગ્યતા તમારી. હજી એટલો વિશ્વાસ મને નથી કહેતો, એ તો પુષ્પાબેનમાં બેઠો છે, એમને ગમે એ કહું એમને કઈ નહીં લાગે, કઈ નહીં થાય તેવો વિશ્વાસ મને બીજામાં નથી કહેતો. તેથી મારા બરાબર યાદ આવે કે ન આવે, ફોડો આવે કે વહેલા આવે, અચાનક આવે કે અચાનક ન આવે, તેથી મારે જો મારી ગાડી તો રાહ જોવાની છે બરાબર ને, પણ એ નહીં આવે તો તો પાછું નહીં, તો બીજા નથી નહીં પોતાના પણ ન આવે ને. અલ્ટરનેટિવ છે ને, ગાડી ના હોય તો ટેક્સી હતી, કઈક છે આપણે અલ્ટરનેટિવ ને જ તૃપ્તિ માની લઈએ છીએ, શ્રદ્ધા માની લઈએ છીએ. અલ્ટરનેટિવ કઈક ઉપાય હોય છે મારે ત્યાં ચાલશે, જેમાં તમે હલવા પૂરી નહીં આપણે ચાલશે, પણ ખબર છે કે રોટલી દાબા ચાલતું હશે નહીં, એ ચાલશે ચાલશે દાબા નહીં ચાલશે શાક રોટલી, પણ એ ખબર છે કે એ હશે, કઈક અલ્ટરનેટિવ છે એટલા માટે પેલું નહીં હોય ચાલશે. અહીંયા સ્વભાવ મારો અહીંયા હાજર છે અને કોઈ પરથી મારે છું એ ભેદ જ્ઞાન થાય તો સાચું મને ચાલશે, મને ચાલશે. તમે જેવું ઘી ઉપર રોટલી ઉપર ઘી નહીં લગાડ્યું ચાલશે, પણ એ જે વગર ઘી લગાડ્યું રોટલીના બળ પર હું આની હા પાડું છું કે એ તો એટલી તો મળશે, સુખી તો મળશે. ન્યાયક હાજર છે એ જો ભાવ હશે ને તો એક પરમાણુમાં પણ અભિલાષા નહીં થાય, અને એ પરમાણુ પર અભિલાષા ન થઈ તો મળ્યો કે ન મળ્યો, ગયો કે આવ્યો, કોઈ વિકલ્પ નહીં થાય જો સ્વભાવના બળ ઉપર સ્વીકાર કર્યો હશે તો. અને સ્વભાવના બળ પર જે સ્વીકાર કરે છે એ ડગે ને પગલે બીજાની સામે આ વાત બોલતો નથી, તેથી મારે છે એ અંદરમાં અનુભવે છે. વારંવાર વાતોમાં બોલતા થઈ જાય તો પણ નહીં કરે, પણ અંદર થી તેથી મારે છે. અંતર થી એમ એક ગાડી તમારી પણ બાકી 25 ગાડી પણ હોય નીચે પડી જાય, એક ગાડી તમારી બાકી 25 ગાડી છે, અને જેવો આજ આવે તો પછી ઝાડ પડ્યું ગાડી ઉપર, અને તમે નીચે આમ જેવા તમે જોયું તમારી ગાડી તેમનામાં જ હતી, હજી ઝાડ પડ્યું છે ખબર છે ગાડી ઉપર, અવાજ પણ આવ્યો છે, પણ હવે કઈ ટેન્શન નથી, જેની ગાડી ઉપર પડ્યું એની ગાડી ઉપર તેથી મારે છું, અને તેથી મારે છું પછી આવ્યું છે, જ્યાં સુધી જોઈ નથી પોતાની ગાડી ત્યાં સુધી, પેલા તો એ જ હતું ત્યારે એ વિચાર નતો આવ્યો તેથી મારે છું, પાછળ ને પોતાની ગાડી દેખી લીધા પછી એ લાગે છે તેથી મારે છું ગાડી ને તેથી મારે છું. આ તો છે ને આના બળ પર ક્યારેક લાગે છે કે ગાડી વગર પણ મને ચાલશે, વાંધો નહીં, મને જે જોડી કપડાં નહીં ચાલશે, અરે કપડાં નહીં હોય તોય ચાલશે, દ્રવ્યલિંગી મૂળને એ જ છે કપડાં નહીં હોય તોય ચાલશે, પણ આ તો જોઈએ, આનાથી તો સત્તા માની પોતાની, નહીં તો તમને દ્રષ્ટિ હોય છે તો એ તો ભાવલિંગી થઈ જાય, એકમાંથી સુધીને બીજા નીચેમાં પડ્યો અલ્ટરનેટિવ એકમાંથી બીજામાં, અને એમાં ધર્મ બુદ્ધિ છપાઈ જાય છે, એને ધર્મી માની લેવામાં આવે છે. સહજ યોગ્યતા પાકે, સહજ યોગ્યતા પાકે, અને એવા પ્રકારના નિમિત્ત ઉપર આરોપ ખાલી મૂકવામાં આવે, એક મારા સ્ટુડન્ટને હું દર વખતે કહું છું કે તમે નોકર મોડો આવે તો પણ એના પર ક્રોધ નહીં કરતા, ક્રોધ નહીં કરતા,
છોકરો જ નહીં કરતા. આવી રીતે લગભગ 8-1 વર્ષથી તો એમને સમજાવતો હતો અને સમજતા નહીં. નોકર કરે એટલો ક્રોધ કરે, એટલો ક્રોધ કરે. 2 મહિના સુધી પછી હું મળ્યો નતો, પરદેશ ગયો ત્યારે મળ્યો નહીં. પણ એ નોકરે ઉપર જયારે ગુસ્સો કર્યો ત્યારે નોકરે એમને એ વાત કીધી. બેનજી કહે કે તમે કહે કે આટલું આટલું ધર્મનું ભણો છો તો એ ક્રોધ કેમ કરો છો? ધર્મનું ભણનારા તો પછી આટલો ક્રોધ ન કરે. અને ત્યારથી અમે નક્કી કરી નાખ્યું હવે મારે એના ઉપર ખીજાવવું નથી, ક્રોધ નથી કરવો. અને છેલ્લા 1-2 વર્ષ થી પલટાઈ ગયા છે, નોકર પણ કઈ જવું નથી કરતા. હવે 8 વર્ષથી મેં કીધું પણ તોય ક્રોધ કરતા રહ્યા. અને હું છો તો નોકરના ઉપદેશ થી બંધ થઈ ગયા. યોગ્યતા ત્યારે પાકી એની કે હવે ક્રોધ નથી કરવાનો. તો નોકરની વાણી પણ અસર કરી જાય. 8 વર્ષથી એક વાત મારે તમને કહેવી છે કે જ્યારે તમને સમ્યક દર્શન થશે ત્યારે થશે, પણ આ બધું અંદરમાં જે અંદર બીજ રોપાયેલું હતું, સ્ટોર કરેલું હતું, આ પહેલો ઘડો સીધો મૂકેલો હતો તો એ આગળના ઘડા બરાબર મૂકાણા. આજે પણ 1 વર્ષથી હજી દર વખતે મને કે મારો અસલી ગુરુ તો એ નોકર હશે, તમે નહીં. કઈ વાત નથી, છૂટો ને ભાવ, તમે જેને ગુરુ માને ને ભાવ. હવે નથી કરતા કે ના હવે નહીં, હવે તો બસ તરત જ ટીકા ક્રમબદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય સતત. ક્યારે 1 વર્ષમાં એ નોકર પણ કે અરે કરશે. કારણ કે જયારે પણ હું ભણાવું નોકર આવે ને આવીને બધું બોલ 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 કરે, હું એને સમજાવતો જવા દો ને, ક્રોધ શું કામ કરો છો? અને નોકર મારી હાજરીમાં પછી બેન નું ઇન્સલ્ટ થઈ જાય એટલે બોલે નહીં. જે વખતે હું નતો પછી ત્યારે પછી બધું કહી દીધું કે બેનજી આટલા વર્ષથી હું જોઉં છું તમે ધર્મ કરો છો અને આટલો ક્રોધ કરો છો. અને અંદરમાં એમને શું સ્પર્શ્યું હું 8 વર્ષથી સર તમને ભણાવે છે, હું સાંભળું છું કે ક્રોધ થી કયા ખરમ બંધાય છે, ફળ માં ક્યાં જાય છે, મને અત્યારે યાદ છે, તમને યાદ નથી. આખું આખું અત્યારે મારા માટે અત્યારે પોતે એમ લાગે હવે એટલું પલટાઈ ગયું, એટલું પલટાઈ ક્યારે હવે કોઈ ભેદ નો ભાવ જ નહીં. કારણ કે એ વાત બધા પોતાના ઘરનો નોકર ને સર્વજ્ઞ પરમાત્મા ને આ દીકરો ને બધા એક સમાન લાગે ત્યારે સમદ્રષ્ટિ આવી એમ કહેવાય. પેલા 12 જમવાનું આપતા હતા 12, એને અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું, જે ટેબલ પર હું બેઠો એ ટેબલ પર એને આપે બાજુ બેસાડી. મેં કોઈ બહુ જગ્યાએ જોયું નહીં, આ સત્ય બ્રિચેન્ડી ઉપરની વાત છે. હવે સમદ્રષ્ટિ કહો કે ક્યારે આપણે બોલતા હોય પ્રત્યેક આત્મા સમાન છે, પણ પરતે વાળા કપડે સોફા ઉપર બેઠા તો કેવું ચાલે? તો ઉપર પ્લાસ્ટિક ની ખુરશી મંગાવો તમારા માટે ગુરુજી, ક્યાંક તમને પછી અંદર અકડામણ થાય બેસવામાં. અકડામણ આપણે ન થતી હોય, સોફા બગડતો હોય. પણ આ વાત છે પર્યાય દ્રષ્ટિ ન છૂટે ત્યાં સુધી આત્માની અનુભૂતિ કેવી રીતે થશે. એટલે પહેલા જ આ જ્યાં સુધી પર્યાય દ્રષ્ટિ ન છૂટે, હું આત્મા છું આવો જે વિકલ્પ છે, આત્મા પાછળ છે, વચ્ચે પડદો છે, એ પડદો શું છે? શેનો પડદો? હું વિકલ્પ છું, હું આ ન્યાયક છું, એ વિકલ્પ નો પડદો. હું ન્યાયક છું એવો વિકલ્પ નો પડદો આડો છે. હવે એ વિકલ્પ નો પડદો, એટલે વિકલ્પ શું છે? દ્રવ્ય કે પર્યાય? આવી પર્યાય દ્રષ્ટિ પણ જ્યાં સુધી રહી જાય છે ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. આવી પર્યાય દ્રષ્ટિ પણ રહી જાય ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. તેથી રાગાદી વિકલ્પમાં ધર્મ માને
તો મુસલમાન જેવી રીતે બકરાને મારે છે અને હિંસા કરે છે અને પાછું ધર્મ માને છે અને હિંસા કરી પાછું ધર્મ માને છે, એવી રીતે બિરાદરમાં જઈને ભગવાન પ્રત્યેનો રાગ કરે છે, એ રાગ હિંસા છે, એને હિંસા તો કરી અને પાછું ધર્મ માને છે, બે માં જ્ઞાની કે એમને બહુ વધારે ફરક નથી લાગતો. અને પેલા ને તો હજી પણ લાગે કે આ છોડવા જેવું છે, આને તો એમ જ લાગે છે કે અરે આ તો ક્યારેય છોડવા જેવું નથી. પેલાનું તો એટલું છે કે હમણાં અહીંયા કોઈ એને ચાકુ પેટમાં ઘુસાડી દીધું અને મારી નાખ્યો એને મુસલમાનને, આ તો હોમાં ક્રિશ્ચિયન બન્યો, હવે બકરાને મારવાનું બંધ કરી દીધું. એનું તો આ ભાવ પૂરતું જ હતું, આ તો ભાવ ભાવમાં લઈને ગયો કે રાગ નો ભાવ તો ધર્મ છે, રાગ નો ભાવ તો ધર્મ છે, એ ભાવ ભાવમાં સંસ્કાર આના જ લઈને ગયો, એનાથી પણ ખતરનાક છે. રાગાદી ભાવ તે હિંસા છે, વિતરાગ ભાવ તે અહિંસા છે. રાગાદી ભાવ તે હિંસા છે, પછી રાગીનો કે વિતરાગીનો કોઈ પણ રાગ તે હિંસા છે. અને હિંસા થતી હોય એમાં બધો ધર્મ માન્યો, ભગવાનનો ભાવ ભક્તિનો આવ્યો એમાં બધો ધર્મ માન્યો. આજે અમને બહુ ધર્મના ભાવ આવ્યા, નવાણું કરવાના ભાવ, ધર્મના ભાવ માનવા, આ બહુ મોટા મોટો અધર્મ છે. અસ્થિરતા છે ને, અસ્થિરતાનું નામ અધર્મ છે ને સ્થિરતાનું નામ ધર્મ છે. આવી અસ્થિરતા, વિકલ્પોની અસ્થિરતા, વિકલ્પ વિકલ્પ નવા 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 આ. અને આપણે જોઈએ છીએ ઘરેથી સ્વાધ્યાય માટે આવ્યા પણ તો વિકલ્પ વિકલ્પ ચાલુ જ હતા, અહીંયા બેઠા પણ વિકલ્પ તો ચાલુ છે, બહાર ગયા પછી વિકલ્પ તો ચાલુ છે. એટલા માટે આ બધી જે અસ્થિરતાઓ છે આ જ અધર્મ છે. આમાં ધર્મ કેવો કોને? જ્યારે એ વિકલ્પ વિરામ પામે અને જ્ઞાયકનું પ્રત્યક્ષ દર્શન થાય અને એમાં એકત્વ થાય કે આ જ્ઞાયક તે જ હું, ત્યારથી ધર્મ પ્રગટ થયો. એમ છે રાગ એટલો ખતરનાક છે, હજી રાગ કરતા પણ રાગમાં ધર્મ માનવો એનાથી વધારે ખતરનાક. રાગ તો કુંદકુંદાચાર્ય ને પણ થતો હતો કે લખ્યું સમયતા શાસ્ત્ર લખે રાગ થાય છે, કરુણા નો ભાવ એ રાગ છે, એમાં ધર્મ માની લેવો. એ અધર્મ થઈ ગયો. હાર્ડવેરમાં લખેલું આઈસીયુ રાગ નો ભાવ થવો અને પાછો નિયમિત રૂપે રોજ થવો, આ તો થવો મુશ્કેલ છે. ભગવાન ની ભક્તિ નો ભાવ અને રોજ થવો પાછો મુશ્કેલ છે, અને રોજ થઈ જાય તો એને પચાવવો એટલે કે આ ધર્મ નથી, એનાથી મુશ્કેલ છે. આ પચાવ્યો કહેવાય. સ્વીકાર કર્યો, સ્વીકાર કર્યો, સત્તામાં નથી મળ્યો. આ સત્તા ક્યાં છે કે જે જ્ઞાન જે છે, જે અસંખ્ય પ્રદેશો જે છે, જે બધા જ્ઞાનથી પરિપૂર્ણ છે, જ્ઞાનથી લથબથ છે, કે જ્ઞાન 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 રૂપ છે, એ અસંખ્ય પ્રદેશ જે જ્ઞાન 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 રૂપ છે, એમાં આ રાગ ક્યાંય નથી. રાગ એની બહાર છે. અને મારા મારો ધર્મ બીજાના કારણે કેવી રીતે હોય? ધર્મ મારો છે તો પોતાના કારણે હોય, પારકાના કારણે મારો ધર્મ કેવી રીતે હોય? ધનનો ઢગલો ઘરમાં આવ્યો તો ધર્મ થયો કે ન થયો? કારણ કે એ તો પરમાં થયું, મારામાં શું થયું? તો રાગના ભગવાનની ભક્તિના ભાવ એ પરની સત્તામાં છે. જ્ઞાન તત્વ નથી, એ જ્ઞેય તત્વ છે. જ્ઞાનમાં જણાયેલું જ્ઞેય છે, એ પરજ્ઞેય છે. શુભાશુભ કી જડતા તો દૂર,
पराया ज्ञान वहां पर की। शुभाशुभ भाव तो जड़ छे, शुभाशुभ भाव तो जड़ छे, ये तो धर्म नहीं। पण जे ज्ञाननी पर्याय में ये शुभाशुभ भाव जणाया, आज ज्ञाननी पर्याय जे जाणनारी ए पण हूँ नहीं, कारण के पराय परनू जे ज्ञान छे ए पण पर छे। ज्ञान मात्र आने जाणनार ने आने जाणनार एवा भेद वगरनू ज्ञान मात्र ते हूँ छू। परद्रव्य नी वात तो बहु दूर, पुत्र पत्नी परिवार तो नजर नी सामे देखाय छे के रस्ता मां मळता मुसाफर नी जेम आवे छे ने जाय छे ने मळे छे ने छूटा पड़े छे, ये तो दूर। पण राग ने द्वेष ना भाव जे उत्पन्न थाय छे एने पण जड़ कीधा। एने पण जड़ कीधा राग द्वेष ना भाव ने जाणनारु ज्ञान एने पण जड़नी कैटेगरी में नाख्यु। एने पण जड़नी कैटेगरी में नाख्यु केम? कारण के ए पण परलक्षी छे, ये व्यभिचारी बुद्धि थी, पति नी पत्नी पत्नी पति नी छे, पण पर पुरुष ने त्या जाय छे तो पछी पति नी नथी। या ज्ञान ये पर्याय आत्मा नी छे, पण परमा गई एटला माटे पछी ये हूँ नहीं। हूँ तो ये के जे पोताना मा छे ने पोताना मा त्रिकाल स्वभाव छे, आवी पर्यायोनी तरंगो पर मारा मा नथी। વાત બહુ સૂક્ષ્મ છે, પણ આ વિકલ્પો બી દૂર દૂર ના એને ન સમજાય આ વાત, વાત બહુ સમજવા જેવી છે આ। દીકરામાં દીકરાની બહુમાં ને સાસુમાં ને કાકામાં ને કાકીમાં ભાઈમાં આમાં અટકેલો હોય ને અને એમાં એટલો ગુસાયેલો હોય એને આ વાત સમજાય એને અંદર પડે નહીં, એટલો જેનો કસાય ભાવ શાંત થયો કે જગત જગતમાં છે, જગત જગતમાં છે, જે નિષ્પક્ષ થઈને એ સહજ સ્વીકારવા માટે તૈયાર થયો છે, સ્વીકાર કરવા માટે તૈયાર થઈ ગયો। સ્વીકાર અંદરની વાત છે, એ બહારનો દેખાવ નથી। દીકરાની ઓફિસમાં ઇન્કમટેક્સની રેડ મળી પડી તો દીકરાને સજા થવી જોઈએ, જો એને ભૂલ કરી હોય તો। કોઈ પક્ષપાત નથી, ત્યારે ના ના છૂટી જાય તો સારું, નીતિ એનું નામ છે। કોઈ જીવ પાપ કરે ને પાપનું ફળ જો એને ન ભોગવવું પડે તો પ્રકૃતિના નિયમ પ્રકૃતિના સિદ્ધાંતનો હું નકાર કરું છું। ત્યાં એ સ્વાર્થ નથી હોતો કે એ તો મારો સગો દીકરો છે, મારો સગો ભાઈ છે કે મારા બાપા છે, એ ભાવ ત્યાં નથી રહેતો। આ વાત એને સમજાય જેને આવી નિષ્પક્ષતા આવી ગઈ હોય, આ ન્યાયક એને સમજાય। અચાનક આવી ગયું નથી છત્રી લાવ્યા તો વધારે આશા તો એ જ હોય છે, રહી જશે એના બળ પર અત્યારે ટકેલા હોય છે, રહી જશે એટલે વિકલ્પ નથી કરવા જવા, રહી જશે ન્યાયક હાજર છે, સત્તા સ્વરૂપ
એ વાત આપી જોઈએ, તમે કે કેમ નથી આવ્યો. સત્તા કરો ન્યાય હાજર છે, એ જ રહેવાનું છે, એ સિવાય બીજું કઈ નથી રહેતું. આ બધું આવી ગયું કુળ પરંપરાગત જે હિંસાધિક કાર્યોમાં ધર્મરૂપ માન્યતા હોય તેને જ સત્ય માનવી, કુળનો આગ્રહ છોડવો મનુષ્ય ગતિના જીવને તો એક વરદાન સમાન છે. કુળનો આગ્રહ બહુ મોટી વાત છે. બાપ દાદાની પરંપરા ચાલતી હતી ને પોતાને અંદરમાં અહેસાસ થયો, ગુરુથી પ્રેરણા લો. જ્યારે ગુરુ કહે છે કે આ ન્યાય તો સ્વસંવેદન પ્રત્યક્ષ છે, તો એને માનવો કે નહીં બોલો? માનવો. જેણે માન્યો એણે ગુરુ પાસેથી પ્રેરણા નહીં લીધી, એણે અંધાનુકરણ કર્યું. એને અંધાનુકરણ કર્યું ને આજ તો અનાદિથી કર્યું છે, કુળ પરંપરાથી. બાપ દાદાએ જે કીધું માનવું કે નહીં, માનવું. ગુરુ જે કે માનવું કે નહીં, માનવું. ગુરુ જે કે ને તમારા શબ્દમાં એ વાણી પડે ત્યારે એટલી જિજ્ઞાસા ઉત્પન્ન થાય. આ વાત સત્ય પણ હોઈ શકે છે. લા હવે હું પ્રત્યક્ષ જોઈ લઉં છે કે નહીં, અને એ જ્યારે તમને દેખાણું અને માનો એ માન્યું કહેવાય, એ અંધાનુકરણ નથી. અને ત્યારે તમને ગુરુથી પ્રેરણા મળી એમ કહેવાય. ગુરુ તમને અનુભૂતિ નથી કરાવતા, એ છે સત્તા સ્વરૂપ, એની એક 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 સંભાવના જ ઊભી રાખે તમારી સામે. આવો પણ હોઈ શકે છે, આમ પણ છે ને આમ પણ છે ને આમ પણ છે ને આમ પણ છે, અને આ ગુરુએ રાખેલો આ પણ વાત છે. હવે તમારી સામે આ પણ વાત છે એ પડેલી છે ને, હવે પુરુષાર્થ તમારે કરવાનો. બધે જ જઈ આવો, અહીંયા પણ જઈ આવજો, અને જે તમે અનુભવશો એ તમારો નિર્ણય છે. તમારો ગુરુએ કીધું હતું કે ભગવાન આત્મા છે, એ ગુરુનો નિર્ણય હતો, એ તમારો નહોતો. એ આંધળી શ્રદ્ધા હતી, તો પોતાની શ્રદ્ધા થઈ જાય. પ્રયોગ પગર તો આગળ, પણ પ્રયોગ એટલે અનુભૂતિ ન થાય ત્યાં સુધી પણ સ્વીકાર્યું ત્યાં સુધી શ્રદ્ધા નહીં. એટલા માટે સંવેદનથી જીવને સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા હોય છે. અરે હોય પણ એને બોલો તમે, પણ એને શ્રદ્ધા નહીં માનો. હજી સુધી નહીં શ્રદ્ધા, હજી શ્રદ્ધા નથી. બધું બરાબર છે, પાકું છે, પાકું છે, પાકું, બધું બરાબર છે, પણ એ કહેવાય કે નહીં. પાકું છે એ માં છે, માને પાંચમો મહિનો ચાલે છે, છઠ્ઠો મહિનો આવ્યો, સાતમો મહિનો આવ્યો, પેટ આગળ વધી રહ્યું છે, પેટ મોટું આગળ થઈ રહ્યું છે, નવમો મહિનો ચાલે છે. પાકું છે ને, પાકું છે ને, છોકરો અમલો છે. ડિલિવરી ડેટ પણ અપ્રોક્સિમેટલી બતાવી દીધી છે કે ભાઈ તમે 20 તારીખની ડિલિવરી થવાની છે, અને 19 તારીખ થઈ, હવે એક બે દિવસમાં થવાની છે. ચાલ પેંડા વેચી દો, હવે કાલ થવાની છે ને. તો એવું બધું ન થાય, એ તો ડિલિવરી થયા પછી જ થાય. કહેવાનો અર્થ કે અનુભૂતિ જયારે અહીંયા અંતરમાં થાય ત્યારે જ તે ત્યાં સામે એવો વ્યવહાર ઉભો થાય કે આ ગુરુ છે. બે તો વ્યવહાર નીતિ પ્રગટ થયો ત્યારે વ્યવહાર નામ મળ્યું, એના પહેલા નહીં. બહુ સરસ, તમારી પરીક્ષા કરવી શું? પરીક્ષા વગર કશું કહો છો? ક્યારેક અંદર કોઈ વસ્તુ પડી હોય, અત્યાર સુધી ખબર નથી, શંકા હતી આમ છે કે આમ છે, હવે ગુરુએ કીધું ના કે આજ બરાબર છે, ત્યારે શ્રદ્ધા થઈ જાય. એક ત્યારે પણ જે અનુભવ પૂર્વક ની શ્રદ્ધા, પણ એક વાત સમજીએ કે નિર્વિકલ્પ અનુભૂતિ પેલા તો ગુરુની વાત પર જે કઈ પણ શ્રદ્ધા થશે ને, પેલા અંદર માં હતું, હવે ગુરુએ કીધું, હવે તો શ્રદ્ધા બેસી ગઈ, તો એ ખોટું. કારણ કે સાક્ષાત અનુભૂતિ નથી થઈ. તમે કહો છો તમે ફૂલ ચડાવવા આ કરવું આ કરું, પેલામાં જરસ પહેલેથી હતો જ નહીં, તમે તો ધરમ માનતા નતા કે આ ધરમ હોય. અને હવે આ વાત તમે સાંભળી, હવે તો બરાબર વાક્યથી ગઈ, પણ નહીં. હજી આ પણ વ્યવહાર ત્યારે કહેવાય છે જયારે ત્રિકાળી ન્યાય અનુભવમાં આવશે, ત્યારે આ ફૂલ ચડાવવું તે પૂજા કરવી એ ધરમ નથી, એવો જે વ્યવહાર ક્યારે ઉભો થશે.
આ ન્યાયત્વ ન્યાયત્વ આ વિકલ્પ નું આવરણ પણ જયારે હટે ત્યારે પ્રત્યક્ષ ન્યાયક દર્શન આપશે. અને ત્યારે એ ન્યાયત્વ એ ઉપદેશ આપનારા જે છે એ ગુરુ છે એ માનવ એમ કેવા છે. આ વાત થઈ લાઈન તો સાચી લાઈન ટ્રેક પર ટ્રેક સાચી ટ્રેક ખોટો નથી. હવે પાંચમું મિથ્યાત્વ છે એ વિનય મિથ્યાત્વ એની ચર્ચા આપણે પછી કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસાણમ.